પ્યારા પ્યારા બાલ મિત્રો નમો નમ આજની વાર્તાનું નામ છે આત્મવિશ્વાસ જે લીધી છે પ્રેરણાદીપમાંથી અને જેના લેખક છે શ્રી દીનાનાથ બત્રાજી તો ચાલો સાંભળીએ આજની આ સુંદર મજાની વાર્તા છોડ સંવેદનશીલ હોય છે આ સાબિત કરનાર પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝ એક વખત ઇંગ્લેન્ડ ગયા હતા ત્યાંના વૈજ્ઞાનિકોની સભામાં તેમને પોતાની આ વાતને સાચી સાબિત કરવાની હતી બોઝ છોડને ઇન્જેક્શન લગાવી અને એ સાબિત કરવાના માંગતા હતા કે ઝેરને કારણે છોડ પર પણ પ્રતિક્રિયા થાય છે તેના પર પણ વિષનો પ્રભાવ હોય છે એવો જ કે જેવો બીજા પ્રાણીઓ પર થાય આ વાતને સાબિત કરવા માટે એક ઇન્જેક્શનમાં વિષ ભર્યું અને છોડને લગાવવાનું હતું એ છોડને લગાવવામાં આવ્યું પણ છોડને કંઈ જ ન થયું તે તો તેમનો તેમ જ રહ્યો જગદીશચંદ્ર બોઝ ખૂબ જ આત્મવિશ્વાસી વ્યક્તિ હતા તેમણે તે સભામાં ઘોષણા કરી કે આ છોડ ઉપર વિષયુક્ત ઇન્જેક્શનનો કોઈ પ્રભાવ થયો નથી તો એનાથી મને પણ કંઈ નહીં થાય અને આમ કહી અને તેમણે તો બીજી સોય હતી વિષ ભરેલી તે પોતાના હાથમાં લગાવી દીધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા બધાના મનમાં આશંકાઓ થવા લાગી ચિંતા થવા લાગી કે અરે રે આ ઝેર ભરેલું ઇન્જેક્શન જગદીશચંદ્ર બોઝે પોતાના હાથમાં આપ્યું છે તો તેમને તો કંઈ નહીં થાય ને પણ બોઝને કંઈ જ ન થયું આના પર ઇન્જેક્શનની તપાસ કરવામાં આવી તો પાછળથી એ વાત ધ્યાનમાં આવી કે તે વિષનું ઇન્જેક્શન ન હતું કારણ કે તે વિષની અંદર વિષનો પ્રભાવ જ ખલાસ થઈ ગયેલો હતો એટલે એ નિર્વિષ થયું હતું અને તેના કારણે આપણને જે પરિણામ જોઈતું હતું તે મળ્યું નહીં પછી તો ભૂલ સુધારી અને ફરીથી સોય લગાડી અને છોડને ઇન્જેક્શન આપવામાં આવ્યું તો તાત્કાલિક તે છોડ ઉપર પ્રતિક્રિયા થઈ વાહ ગજબ કહેવાય નહીં પોતાની શોધના સંબંધમાં જગદીશચંદ્ર બોઝને આટલો બધો અટલ વિશ્વાસ મૃત્યુ પણ આત્મવિશ્વાસથી વ્યક્તિની મુઠ્ઠીમાં રહે છે